દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીના બલોરી મગરીના સંત શ્રી દેવીદાસજી મહારાજ બ્રહ્મલિંગ તથા વડાલી પંથકમાં શોકની લાગણી. અમીરગઢ તાલુકાના સારોત્રા ગામમાં હાઈવે પર આવેલા અંડરબ્રિજમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જોડિયા તાલુકાના કુંદળ ગામે ઉડ નદી રેતીની ચોરી પ્રકરણમાં ખાન ખનીજ ખાતાના કર્મીઓ લાપરવાહી દાખવતા બદલ ખખડાવી નાખતા ઉચ્ચ અધિકારીઓ. નવસારીના ગેલખડી વિસ્તારમાં રાત્રિના સમયે એક યુવક પર જૂની અદાવતે લઈને તીક્ષ્ણ હથિયાર વડે 6 જેટલા ઈ સમયે હુમલો કરતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા આદર્શ સ્કૂલ દ્વારા કોરોના નિયમનું સરેઆમ ઉલ્લંઘન. દહેગામ તાલુકામાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં ગરમીનો પારો આસમાને. નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિર પાસે ગ્રામ પંચાયત નળનું પાઇપ કેટલાય દિવસથી લીક. ગટરનું દૂષિત પાણી નળમાં ભરવાનો ભય. તંત્ર ઘોર નિંદ્રામાં. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 3 સફાઈના મુદ્દાને લઈને પ્રમુખ અને અપક્ષ કોર્પોરેટર વચ્ચે સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વૃક્ષછેદનની પ્રવૃત્તિને હાલ ભારે માજા મૂકી છે અને લીલાછમ તથા ઘટાદાર વૃક્ષોનું નિકદન નીકળી રહ્યું છે. લાકડા ખાવ કોન્ટ્રાક્ટરો તગડી કમાણી કરી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટનાને જાણ હોવા છતાં વન વિભાગના અધિકારી સબ સલામતનું ગાણું ગાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ખાતે પ્રાથમિક શાળાનું નવીન મકાનનું ખાતમુહૂર્ત પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા સદસ્ય, ભાજપ તાલુકા પ્રમુખ, સરપંચ, ડેપ્યુટી સર્વે સહિત પંચાયતના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. કાલાવાડ શહેરમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. કાલાવાડ શહેર તથા ગ્રામ વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. તાલુકાના નવા ગામ ફંગાસ, ધુંધોરાજી, મોટી વાવડી, પાંચ દેવડા, ઉમરાળા સહિતના આજુબાજુના ગ્રામ વિસ્તારોમાં જોરદાર વરસાદ. વરસાદની મજા લેતા નાના બાળકો. તાલુકાના ગ્રામ વિસ્તારોમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદ ખેતરોમાં પાણી ફરી વળ્યા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે. વાવણી ઉપર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કાલાવાડમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. કાલાવાડ શહેર તથા ગ્રામ વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. તાલુકાના નવા ગામ ફંગાસ, ધુંધોરાજી, મોટી વાવડી, પાંચ દેવડા, ઉમરાળા સહિતના આજુબાજુના ગામ વિસ્તારોમાં જોરદાર વરસાદ. વરસાદની મજા લેતા નાના બાળકો. તાલુકાના ગ્રામ વિસ્તારોમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે. વાવણી ઉપર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ આવી શકે છે વસ્તી નિયંત્રણ કાયદો. નીતિન પટેલ. સ્પીપાની પ્રવેશ પરીક્ષા તારીખ બદલાઈ. 25 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે. પત્ની મારા કહ્યામાં નથી, કોઈ લેવડ દેવડ કોઈએ કરવી નહીં. ભરતસિંહ સોલંકીએ કરી જાહેર નોટિસ. નકલી પાસપોર્ટ અને વિઝા બનાવતા આરોપીને એટીએસએ સુરતથી ડબોચ્યો. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી અભ્યાસ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ. 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા 28 થી 30 જુલાઈ દરમિયાન લેવાનો નિર્ણય. ગૃહમંત્રીએ અમદાવાદની પોલીસને અભિનંદન પાઠવ્યા. ગૃહમંત્રી મહિનાથી ચિંતિત હતા પરંતુ પોલીસે લાજવાબ કામ કરી રથયાત્રા સંપન્ન કરી. ભાવનગરમાં સરટી હોસ્પિટલ ખાતે પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. માત્ર ભાષણો અને વાતોથી નહીં પણ લોકોના કામ કરીને વિશ્વાસ જીત્યો છે. નીતિન પટેલ. હું 5 વર્ષ પછી મત માંગવા આવીશ ત્યારે કરેલા કામોનો પાકો હિસાબ લઈને જ આવીશ. અમિત શાહ. સેવા યજ્ઞનું સમાપન એ અલ્પવિરામ છે, જનસેવાનો યજ્ઞ નિરંતર ચાલુ રહે તેવો અમિત શાહનો અનુરોધ છે.
હિલ સ્ટેશન પર ભીડ યોગ્ય નથી, કોરોનાની ત્રીજી લહેર રોકવી એ અમારી જવાબદારી છે, પીએમ મોદી. સુપરફાસ્ટ સમાચાર એ સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.